નમસ્કાર મિત્રો, આગળના વિડિયોની અંદર મિત્રો સ્વાધ્યાય દાખલા નંબર 12 નો આપણે અભ્યાસ કરી ગયા. આજે મિત્રો આપણે સ્વાધ્યાય દાખલા નંબર 13 નો અભ્યાસ કરીશું. મિત્રો પહેલા આપણે રકમ જોઈએ તો કે એ અને બી એક પેઢીના 4:1 ની અંદર નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મિત્રો લીટી મારી દેશો, 4:1 ની અંદર નફો નુકસાન વહેંચાય. તારીખ 31/3/17 ના રોજ એમનું પાકું સરવૈયું નીચે પ્રમાણે આપ્યું. મિત્રો જઈએ કોષ્ટકની અંદર, પહેલાં મૂડી ખાતા પછી ચાલુ ખાતા. મિત્રો ચાલુ ખાતા આપ્યા, એનો મતલબ ફરજિયાત દાખલાની અંદર ચાલુ ખાતા બનશે. મૂડી ખાતાના ઓપ્શનમાં મિત્રો ચાલુ ખાતા બનશે. કારીગર અકસ્માત વળતર ભંડોળ છે, એટલે મિત્રો અનામત છે. ભાગીદારો વચ્ચે વહેંચાય. લેણદારો દેવી હુંડી સામેની બાજુ. જમીન મકાન ફર્નિચર રોકાણો સ્ટોક દેવાદાર ઘરખાત અનામત લેણી હુંડી રોકડ બેંક. પછી મિત્રો પાગડી કૌંસમાં લખી દેશો, જૂની પાગડી છે. ભાગીદારો વચ્ચે વહેંચાય. ઉપરની તારીખે સી ને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. નવું નફા નુકસાનનું પ્રમાણ લેવા 3:1. મિત્રો જૂનું પ્રમાણે છે, નવું પ્રમાણે છે, એટલે સૌથી પહેલા મિત્રો ત્યાગ ગણવો પડે. સૌથી પહેલા મિત્રો ગણીએ છીએ ત્યાગ, તો કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. મિત્રો ત્યાગ માત્ર એ અને બી નો જ મળે, એટલે લખીએ એ અને બી. સૌથી પહેલા મિત્રો જૂનો ભાગ લખીએ, તો કે એ નો જૂનો ભાગ 4/ જૂનાનો સરવાળો 5, બી નો જૂનો ભાગ 1/ જૂનાનો સરવાળો 5, વચ્ચે નિશાની માઇનસ. પછી મિત્રો લખીએ નવો ભાગ, તો કે 3:1, એટલે પહેલાનો નવો ભાગ 3/3 નો સરવાળો 5, બીજાનો નવો ભાગ 1/3 નો સરવાળો 5. મિત્રો સાદુરૂપ આગળ વધારીએ, તો કે બંનેના છેદ સમાન છે, એટલે મિત્રો લસ્સા લેવાની જરૂર નથી. ઓલરેડી લસ્સા 5 જ છે. મિત્રો સીધો ઉપરથી બાદબાકી થઈ જાય, તો કે 4 માઇનસ 3 એટલે વધે 1/ લસ્સા 5. ફરી મિત્રો 1 માઇનસ 1 એટલે 0. 1/5 માઇનસ 1/5 બંને સમાન જ છે, એટલે મિત્રો જવાબ 0. આનો મતલબ એવો થયો કે મિત્રો માત્ર ને માત્ર ત્યાગ કોણ કરે છે, તો કે એ. તો બધી પાગડે એને મળશે. બીજાનો ત્યાગ 0 છે, એનો મતલબ એ ત્યાગ કરતો નથી, તો એનો મતલબ એને કાંઈ પાગડી મળતી નથી. જઈએ મિત્રો હવાલો પહેલો, તો કે સી ને નફામાંથી 1/5 ભાગ પેટે 20,000 રોકડા મૂડી તરીકે લાવશે, 5,000 પાગડી તરીકે રોકડા લાવશે. પાગડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. મિત્રો અંદર સી ની મૂડી પાકડી કે હોતી નથી. નંબર 2, જમીન મકાનની કિંમત 10% વધારો. મિત્રો જમીન મકાન ઉપર 2 નંબર આપી દેશો. ત્યાર પછી ફર્નિચર અને સ્ટોકની કિંમત 5% ઘટાડો. ફર્નિચર અને સ્ટોક બંને ઉપર 2 નંબર આપી દેશો. 3 નંબર અહીએ રોકાણોની બજાર કિંમત 35,000 જે ચોપડે લાવવી, રોકાણો ઉપર 3 નંબર આપી દેશો. દેવાદાર ઉપર 10% ગલખા દનામતની જોગવાઈ કરવી, દેવાદાર ઉપર 4 નંબર આપી દેશો. 5 નંબર અકસ્માત વળતર અંગે 1,000 નો દાવો મંજૂર કરેલ છે. મિત્રો અકસ્માત વળતર ભંડોળ ઉપર 5 નંબર આપી દેશો. 6 નંબર હવે મિત્રો 6 નંબરની અંદર અમુકની બુકની અંદર એવું લખ્યું હશે, બેંક ચાર્જિસના 450 ચૂકવેલ છે જેની નોંધ કરવાની બાકી છે. તો મિત્રો અંદર બેંક ચાર્જિસ ક્યાં છે નહીં, અમુકની બુકની અંદર મિત્રો એવું લખેલું છે, લેણી હુંડી નકરાવણી ખર્ચના 150 અને બેંક ચાર્જિસના 300 રૂપિયા ચૂકવેલા જેની નોંધ કરવાની બાકી છે. હવે મિત્રો 450 હશે અથવા 150 અને 300 હશે, તો એ મિત્રો બંનેનો સરવાળો કરશો એટલે 450 જ થશે. અંતે મિત્રો જવાબ ઉપર કોઈ ફેર પડતો નથી, એટલે બુકની અંદર મિત્રો તમારે જે પ્રમાણે લખેલું હોય એ પ્રમાણે 6 નંબરના મુદ્દાની નોંધ કરવી. મિત્રો જવાબ ઉપર કોઈ ફેર પડતો નથી. આગળ મિત્રો એવું કહે છે, જરૂરી ખાતા તૈયાર કરી પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. મિત્રો જરૂરી ખાતા એટલે ટોટલ ખાતા 4 બને, જેમાં પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું, બીજું મિત્રો મૂડી ખાતાની જગ્યા ઉપર ચાલુ ખાતા આપ્યા, એટલે બીજું બને ભાગીદારોના ચાલુ ખાતા. હવે મિત્રો ચાલુ ખાતાની અંદર નવા ભાગીદારોની રકમ મિત્રો ક્યાંય આવતી નથી, એટલે મિત્રો ચાલુ ખાતાની અંદર સી નામના ભાગીદારનું ખાનું બનતું નથી, એટલે મિત્રો માત્ર 2 જ ખાના બને, ભાગીદાર એ અને બી, બંને બાજુ એ અને બી. ત્યાર પછી મિત્રો રોકડ ઓબ્લેક બેંક ખાતું. ત્યાર પછી સી ના પ્રવેશ બાદનું 31/3/17 ના રોજનું પાકું સરવૈયું, મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. ત્યાર પછી મિત્રો પહેલા 3 કોમન વસ્તુ લખી દઈએ, તો કે ચાલુ ખાતાની જમા બાજુ ઉપર લખી દઈએ મિત્રો, બાકી આગળ લાવ્યા.
રોકડ ખાતાની ઉધાર બાજુ ઉપર લખી દઈએ મિત્રો, બાકી આગળ લાવ્યા અને મૂડી દેવા બાજુ ઉપર મૂડી લખી અને ત્રણેયના નામ લખી દઈએ એ બી અને સી. કન્ટિન્યુ મિત્રો, દાખલો આગળ વધારી સ્ટાર્ટ કરીએ મિત્રો. હવાલા નંબર 1 થી જોઈએ હવાલો પહેલો. સી તેના નફાના એક પંચમાંશ ભાગ પેટે 20,000 રોકડા મૂડીના લાવશે. રોકડા લાવે એટલે મિત્રો આમ નોંધ પહેલી જ બને, રોકડા લાવે એટલે ધંધામાં રોકડ આવે, રોકડ ખાતે ઉધાર 20,000, તે સી ના મૂડી ખાતે જમા 20,000. કરીએ મિત્રો આમ નોંધ ઉપરથી ખાતાની અંદર ખતવણી, રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ નામ લખાય સી ના મૂડી ખાતે રકમ 20,000. તે સી ના મૂડી ખાતે જમા. મિત્રો મૂડી ખાતું છે નહીં, મૂડી ખાતું ન હોય એટલે મિત્રો મૂડી સીધી જ મૂડી દેવા લખાય. મૂડી દેવામાં મૂડીમાં સીધા સી ની અંદર લખી દેવાય 20,000, જો ખાતું ન હોય તો. ત્યાર પછી મિત્રો હવાલો પહેલો કન્ટિન્યુ આગળ વધારીએ. 5,000 પાકડી તરીકે રોકડા લાવશે. મિત્રો પાકડી રોકડમાં લાવે બે આમનો બને. પહેલી આમનો તો કે રોકડ ખાતે ઉધાર 5,000, તે પાકડીના પ્રીમિયમ ખાતે જમા 5,000. ત્યાર પછી મિત્રો બીજી આમનો બને પાકડીના પ્રીમિયમ ખાતે ઉધાર 5,000. હવે મિત્રો અહીંયા ત્યાગ માત્ર ને માત્ર એ નો જ છે, બી નો ત્યાગ 0 છે એટલે મિત્રો બી ને પાકડી મળતી નથી, તો માત્ર ને માત્ર એને જ મળશે. તો લખાય તે એ ના ચાલુ ખાતે 5,000. મૂડી ખાતાની જગ્યા ઉપર મિત્રો શબ્દનો ઉપયોગ થાય ચાલુ ખાતે. મૂડી હોય એ મૂડીમાં જ છે અને મૂડી સિવાયનું બધું ચાલુ ખાતું. કરીએ મિત્રો ખાતા ઉપરથી અમનોંધ ઉપરથી ખાતાની અંદર ખાતા કે રોકડ ખાતે ઉધાર 5,000, રોકડ ખાતાની ઉધાર બાજુ નામ સામેનું લખાય પાકડીના પ્રીમિયમ ખાતે રકમ 5,000. તે પાકડીના પ્રીમિયમ ખાતે આપણી પાસે ખાતું નથી. પેટા બીજી, પાકડીના પ્રીમિયમ ખાતે ઉધાર 5,000 ખાતું નથી, તે એના ચાલુ ખાતે જમા 5,000, એના ચાલુ ખાતાની અંદર જમા બાજુ નામ લખાય પાકડીના પ્રીમિયમ ખાતે એની અંદર 5,000. બીમાં ડેશ, બીનો ત્યાગ 0 છે એટલે બીને કાંઈ મળતું નથી. કન્ટિન્યુ મિત્રો હવાલો પહેલો. પાકડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી દેશે. અહીંયા મિત્રો માત્ર ને માત્ર એને જ પાકડી મળી છે, તો ઉપાડી પણ જાય એ, એ ઉપાડી જાય એટલે એ લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર થાય એટલે એના ચાલુ ખાતે ઉધાર અડધી રકમ, તો 5,000 ના અડધા એટલે 2,525. ઉપાડી જાય એટલે ધંધામાંથી રોકડ જાય, તે રોકડ ખાતે જમા 2,500. મિત્રો કરીએ આનંદ ઉપરથી ખાતામાં ખાતા, એના ચાલુ ખાતે ઉધાર એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ નામ સામેનું લખાય રોકડ ખાતા, એના ખાનામાં 2,500 બીમાં ડેશ, તે રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતાની જમા બાજુ નામ લખાય એના ચાલુ ખાતે રકમ 2,500. અહીંયા મિત્રો હવાલા નંબર 1ની આમનોંધ પૂરી થઈ અને આમનોંધ ઉપરથી ખાતાની અંદર ખતવણી પૂર્ણ થઈ. જઈએ મિત્રો હવાલા નંબર 2. જમીન મકાનની કિંમત 10% વધારો. મિત્રો જમીન મકાન મિલકત છે, લખાય મિલકત લેણા બાજુ જમીન મકાન, રકમ અંદર કોષ્ટકમાંથી મિત્રો લખીએ પહેલા 35,000, વધારો કરવાનો કીધો એટલે કરીએ છીએ પ્લસ વધારો 10%. 35,000 ના 10% એટલે મિત્રો 3,500 રૂપિયા પ્લસ થાય એટલે ટોટલ આવે 38,500. આપીએ મિત્રો ડીસીએસઆર, મિલકત વધે આવક થાય પુનઃમૂલ્યાંકન જમા. તો કે જમીન મકાન ખાતે 3,500 રૂપિયા વેચા, 3,500 રૂપિયાથી બીજી નોંધ થાય. કન્ટિન્યુ મિત્રો બીજો અવાદ. ફર્નિચર અને સ્ટોકની કિંમત 5% ઘટાડો. ફર્નિચર એટલે મિલકત છે, લખીએ મિલકત લેણા બાજુ ફર્નિચર એટલે મિત્રો કોષ્ટકમાંથી લખીએ તો કે ફર્નિચર આપેલું છે 30,000, ઘટાડો કીધો તો માઇનસ ઘટાડો 5% કીધું. મિત્રો 30,000ના 5% કરશો 1,500, 1,500 માઇનસ કરો એટલે વધે 28,500. ત્યાર પછી મિત્રો હવે બીજો હજી કહે છે સ્ટોક મિલકત છે, લખીએ મિલકત લેણા બાજુ સ્ટોક કોષ્ટકમાંથી લખીએ તો 15,000 માઇનસ ઘટાડો 5% કીધા 15,000ના 5% 750, વધે મિત્રો 14,250. બંનેની મિત્રો બીજી અસર આપીએ તો કે મિલકત ઘટે નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન ઉધાર. પહેલું નામ લખીએ તો કે ફર્
ફર્નિચર ખાતે તો કે મિત્રો ફર્નિચર ની અંદર ઘટાડો થયો 1500 નો બીજો લખ્યો તો કે સ્ટોક ખાતે સ્ટોક ની અંદર મિત્રો ઘટાડો થયો 750 અહીંયા મિત્રો હવાલા નંબર 2 પૂર્ણ ચેઇન નંબર 3 ઉપર રોકાણોની બજાર કિંમત 35000 ચોપડે લાવી રોકાણ એટલે મિત્રો બેંક જ છે લખાઈ લેખક લેણા બાજુ રોકાણ એટલે મિત્રો કોષ્ટકમાંથી લખીએ તો કોષ્ટકની અંદરથી રોકાણો આપેલા છે 25000 અંદર બજારની અંદર મિત્રો 35000 થઈ ગયા મારે 25000 ના 35000 કરવા હોય તો વધારવા પડે તો વધારીએ કેટલા વધારીએ તો 35 થાય તો કે 10000 25 ને 10 35 બીજી અસર તો કે મિલકત વધે આવક થાય પુનઃમૂલ્યાંકન જમા રોકાણો ખાતે 10000 વધા 10000 નો વધારો હવાલા નંબર 4 ઉપર જઈએ દેવાદાર ઉપર 10% ગાલખાત અનામતની જોગવાઈ રાખી મિત્રો દેવાદાર મિલકત છે લખાઈ મિલકત લેણા બાજુ દેવાદાર એક્ઝેટ કોષ્ટકમાં દેવાદારની સામેથી રકમ તો કે 5500 માઇનસ ગાલખાત અનામત મિત્રો 5500 ના 10% 5500 ના 10% કરોડ 550 બાકી વધે 4950 આપીએ મિત્રો બીજી અસર તો કે મિલકત ઘટે નુકસાન થાય પુનઃમૂલ્યાંકન ઉધાર ગાલખાત અનામત ખાતે મિત્રો અહીંયા નવી માઇનસ જૂની થાય તો કે નવી એટલે અત્યારે રાખી એ 550 નવી જૂની એટલે કોષ્ટકની અંદર આપેલ છે એ કોષ્ટકમાં આવ્યા 500 બાકી વધે 50 જો માઇનસ હોય તો મિત્રો સામે લઈ જવાય હવાલા નંબર 5 ઉપર જઈએ કારીગર અકસ્માત વળતર અંગે 1000 નો દાવો મંજૂર કરેલ છે મિત્રો આપણી પાસે કોષ્ટકની અંદર કારીગર અકસ્માતનો ભંડોળ આપેલો છે 5000 એમાંથી 1000 રૂપિયા દેવાના છે એમાંથી 1000 રૂપિયા આપી દઈએ છતાં મિત્રો આપણી પાસે ભંડોળ વધે 4 હવે 4000 નું જે ભંડોળ વધે એ મિત્રો ભાગીદારો વચ્ચે વહેંચાય ભાગીદારની આવક છે મિત્રો ભાગીદારના ચાલુ ખાતામાં જમા બાજુ વહેંચે કારીગર અકસ્માત ભંડોળ મિત્રો 4000 રૂપિયા વિધા જૂના પ્રમાણની અંદર વહેંચે જૂનું પ્રમાણ એટલે 4001 તો મિત્રો પહેલા 4000 ગુણ્યા 4 ભાગ્યા 5 એટલે પહેલાના ભાગમાં આવશે 3200 બીજા 4000 ગુણ્યા 1 ભાગ્યા 5 એટલે બીજાના ભાગમાં આવશે 800 મિત્રો ભંડોળ ટોટલ હતો 5000 એમાંથી 1000 કારીગરને આપી દીધા વહેતા 4000 બંને ભાગીદારો વચ્ચે વહેંચાય મિત્રો 1000 એમાંથી માઇનસ કર્યા આપી એની બીજી અસર કારીગરને પૈસા દેવાના છે એટલે મિત્રો દેવું ગણાય બીજી અસર મૂડી દેવા બાજુ કારીગર દાવો હવાલાથી બીજી અસર અપાય હવાલો અર્થે મિત્રો 1000 અંતિમ મિત્રો છેલ્લા હવાલા નંબર 6 ઉપર જઈએ તો કે બેંક સોરી 6 નંબર લેણી હુંડી નકરામણી ખર્ચ 150 અને બેંક ચાર્જીસ 300 રૂપિયા ચૂકવેલા છે જેની ચોપડે નોંધ બાકી છે કોષ્ટકમાં ક્યાંય નથી એટલે મિત્રો સિદ્ધિ 2 અસર અપાય આપીએ સિદ્ધિ 2 અસર તો કે બંને ખર્ચ છે ખર્ચ હોવાથી મિત્રો પુનઃમૂલ્યાંકન ઉધાર થઈ જાય પહેલું નામ છે લેણી હુંડી નકરામણી ખર્ચ ખાતે મિત્રો લેણી હુંડી નકરામણી ખર્ચ આપેલો છે 150 ત્યાર પછી બીજું નામ એ બેંક ચાર્જીસ લખીએ મિત્રો બેંક ચાર્જીસ ખાતે 300 રૂપિયા જેની બુક્સની અંદર માત્ર બેંક ચાર્જીસ 450 આપેલા હોય એને મિત્રો બે નામની જગ્યા ઉપર એક જ નામ લખવાનું બેંક ચાર્જીસ ખાતે સીધા જ 450 બંનેનો સરવાળો સમાન જ રહે મિત્રો ચૂકવેલ છે ચૂકવો એટલે મિત્રો ધંધામાંથી રોકડ જાય જાય તો રોકડ બેંક ખાતાની જમા બાજુ પહેલું નામ તો કે લેણી હુંડી નકરામણી ખર્ચ ખાતે 150 અને બેંક ચાર્જીસ ખાતે 300 જેનામાં એક જ નામ હોય એને મિત્રો એક જ નામ લખવાનું બેંક ચાર્જીસ ખાતે 450 અહીંયા મિત્રો 6 હવાલા પૂર્ણ થયા હવે મિત્રો કોષ્ટકની અંદર જે જે વસ્તુઓ બાકી છે એમની નોંધ કરીએ છીએ તો પહેલા મૂડી ખાતા મિત્રો મૂડી ખાતા નથી એટલે સીધું મૂડી વિજય મૂડી દેવા બાજુ
ए ની મૂડી તો કે 75000 બી ની મૂડી તો કે 25000 મિત્રો ત્રણેયનો સરવાળો કરી લઈએ તો 75000 25000 20000 ટોટલ 120000 ત્યાર પછી મિત્રો ચાલુ ખાતા અહીંયા આપણે મિત્રો ચાલુ ખાતા બનાવેલા છે ચાલુ ખાતાની બાકી ચાલુ ખાતામાં લખાય બાકી આગળ લાવ્યા પહેલાના આપેલા છે 8000 બીજાના આપેલા છે 2000 ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો કે કાર્યકર અકસ્માત આવી ગયો મિત્રો લેણદાર દેવું છે લખાય મૂડી દેવા બાજુ લેણદાર રકમ આપેલી છે 4000 ત્યાર પછી દેવી હુંડી દેવું છે લખાય મૂડી દેવા બાજુ દેવી હુંડી 1000 મિત્રો એક બાજુ પૂર્ણ થઈ ગઈ જઈએ સામેની બાજુ જમીન મકાન નોંધ અપાઈ ગઈ ફર્નિચર નોંધ અપાઈ ગઈ રોકાણ નોંધ અપાઈ ગઈ સ્ટોક નોંધ અપાઈ ગઈ દેવાદાર નોંધ અપાઈ ગઈ લેણી હુંડી મિલકત છે લખી મિલકત લેણા બાજુ લેણી હુંડી ની રકમ મિત્રો આપેલી છે 2000 ત્યાર પછી રોકડ બેંક ખાતું ખોલેલું છે પોતાની બાકી પોતાના ખાતામાં લગાવે બાકી આગળ લાવ્યા કે આપેલી છે 3000 ત્યાર પછી મિત્રો પાગડી જૂની પાગડી છે ભાગીદારો વચ્ચે વેચાય મિલકત લેણા એટલે ઘર બાજુ છે વેચાય ઘર બાજુ પાગડી કૌંસમાં જૂની જૂના પ્રમાણની અંદર વેચાય જૂનો પ્રમાણ એટલે 4:1 5000 ના ભાગ કરીએ તો કે 5000 ગુણ્યા પહેલાનો 4 ભાગ ભાગ્યા 5 એટલે પહેલાના ભાગમાં આવે 4000 બીજા 5000 ગુણ્યા 1 ભાગ્યા 5 એટલે બીજાના ભાગમાં આવે 1000 અહીંયા મિત્રો સંપૂર્ણ વસ્તુઓ પૂર્ણ થઈ ગઈ અંતે મિત્રો કરીએ ખાતા બંધ તો મિત્રો પહેલા ખાતાની અંદર તમે જોઈ શકશો તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર મિત્રો જમા બાજુ સરવાળો વધારે છે મૂકી પહેલા જમા બાજુનો સરવાળો 10000 પ્લસ 3500 ટોટલ 13500 એટલા જ મિત્રો ઉધાર બાજુ ઉપર મૂકીએ છીએ 13500 એમાંથી મિત્રો ઉધાર બાજુનું માઇનસ કરીએ તો 300 માઇનસ 150 માઇનસ 50 માઇનસ 750 અને માઇનસ 1500 એટલે મિત્રો ટોટલ રકમ ઘટે 10750 ઉધાર બાજુ મિત્રો ઘટે આને કહેવાય વહેંચણી પાત્ર નફો મિત્રો બંને ભાગીદારો વચ્ચે છે પહેલો એ બીજો બી એ અને બી વચ્ચે 4:1 ની અંદર વહેંચાય તો મિત્રો કરીએ એમના ભાગ 10750 ગુણ્યા 4 ભાગ્યા 5 પહેલાના ભાગમાં આવશે 8600 રૂપિયા બીજામાં તો 10750 ગુણ્યા બીજાનો 1 ભાગ ભાગ્યા 5 એટલે બીજાના ભાગમાં આવશે 2150 મિત્રો નફાને સામે ક્રોસ કરી દઈએ કે વહેંચણી પાત્ર નફો પહેલાના ભાગમાં 8600 રૂપિયા એવા બીજાના ભાગમાં 2150 કરીએ મિત્રો ચાલુ ખાતા બંધ એમાં મિત્રો પહેલા એના ખાનાનો સરવાળો કરીએ તો કે 8000 પ્લસ 5000 પ્લસ 3200 પ્લસ 8600 મિત્રો ટોટલ આવે 24800 એટલા જ મિત્રો આ બાજુ ઉપર મૂકીએ 24800 એમાંથી મિત્રો બાજુના બંને આંકડા માઇનસ કરીએ માઇનસ 4000 માઇનસ 2500 એટલે મિત્રો રકમ ઘટે 18300 18300 પહેલામાં બીજાનો સરવાળો કરીએ તો 2000 પ્લસ 800 પ્લસ 2150 ટોટલ આવે 4950 એટલા જ મિત્રો આ બાજુ ઉપર મૂકીએ 4950 એમાંથી 1000 માઇનસ કરીએ એટલે ઘટે મિત્રો 3950 ખૂટે એની સામે લખાય બાકી આગળ લઈ ગયા લઈ જઈએ મિત્રો આગળ આને કહેવાય આખરની ચાલુ ખાતાની બાકી મિત્રો ઉધાર બાજુ ભેગા આને લઈ જવાય જમા બાજુ જમા એટલે મૂડી દેવા લખાય મિત્રો મૂડી દેવા બાજુ ચાલુ ખાતા એલો એ બીજો બી એની અંદર મિત્રો ભેગા તો કે 18300 બીની અંદર બેટા તો 3950 મિત્રો બંનેનો સરવાળો કરીએ 18300 પ્લસ 3950 ટોટલ આવે મિત્રો બંનેનો 22250 22250 અંતે મિત્રો કરીએ રોકડ બેંક ખાતું બંધ તો કે 3000 પ્લસ 20000 પ્લસ 5000
टोटल आवे मित्रों 28000 એટલા જ મિત્રો સામેની બાજુ મૂકીને 28000 એમાંથી મિત્રો આ બાજુ બધું માઈનસ કરીએ -300 -150 અને -2500 એટલે મિત્રો રકમ ઘટે 25050 મિત્રો ઘટે એની સામે લખાય બાકી આગળ લઈ ગયા આને મિત્રો કહેવાય આખરની રોકડ બેંક આને લઈ જવાય મિલકત લેણા બાજુ તો લાવીએ મિત્રો મિલકત લેણા બાજુ આખરની રોકડ બેંક તો કે ઘટ્યા કેટલા તો કે 25050 અંતે મિત્રો કરીએ પાકો સરવૈયો બંધ તો કે 120000 પ્લસ 1000 પ્લસ 4000 પ્લસ 1000 પ્લસ 22250 એટલે ટોટલ આવે 148250 આખા સરવૈયે બંને બાજુનો સરવાળો સમાન હોય 148250 અહીંયા મિત્રો સ્વાધ્યાય દાખલા નંબર 13 પૂર્ણ થાય છે મિત્રો ચાલુ ખાતાવાળો દાખલો